પણ કવજા ગઈ કા ગોલિયા રે, કવજા કા ગોલિયા ને કવજા કપૂર, પણ મયાન મયાન તો હકડી ભલી, અરે રે જોનો હકડો ભલો સપૂ. કાઉં દાદા કાગોલિયા અને કાઉં દાદા કપૂત, હકડી મયન ભલી અને હકડો ભલો સપૂ. મિત્રો, પરમાત્મા પાસે માણસો એટલી જ માગણી કરી છે કે હે નોધારાના આધાર, દેવાય તો એક દીકરો દેજે અને નહીતર એક દીકરી દેજે, નવખંડમાં નામ રાખે. આપણે જે વાત કરવી છે મિત્રો, એ તો સાત ભાઈઓ અને એક બેનડી, કેવા લાડ છે એ દીકરીને, એનો આ પ્રસંગ છે. નાનકડું એવું પંખીના માળા જેવડું ગામ, ગામડું પણ બહુ રૂપાળું રળિયામણું ગામડા તો છે ને મિત્રો, સંસ્કૃતિના પ્રતીક છે. ગામડામાં હજી ઘણા સુખ દુઃખના પ્રસંગો પડ્યા છે અને મળે છે, પણ મેઘાણી જેવો કોક ધૂળ ધોયો જન્મે અને ગામડા ખૂંદી અને જો ગીતો અને વાતો મેળવે ને તો હજી ઘણા મળે એમ છે. શહેર અને ગામડામાં ફેર તો એટલો છે, શહેરમાં તો ભૌતિક સુખ બહુ છે, વસ્તીના વધારાથી આજ માણા માણાને પ્રેમ નથી, પ્રેમ ઘટી ગયો છે. ત્યારે ગામડું તો એક માણસને દુઃખ પડે તો આખું ગામ ભેલું થઈ જાય. આમ તો ગામડા ભાંગી અને શેર જીનીમાં છે. ગામડા બહુ ગોકુળિયા જેવા હતા આપણા, આજ રાજકારણે એને પણ ગંદા કરી દીધા છે. ભોળા માનવીઓના મનડાને ભોળવી અને ગામડાના જીવન ઝેર કર્યા છે આજે. પણ ઘણા ગામ હજી તમને જળે છે. બાર ગાવે જેમ દીવો રહેશે, બાર ગાવનો પલો કાપોને એક માણા મળે, એમ હજી ગોકુળ જેવા ગામડા છે. આપણે જે વાત કરવી છે એક નાનકડા ગામની વાત છે. સાત ભાઈઓ અને એને એક બેન છે. બેનનું નામ બહુ રૂપાળું છે, રૂપબાઈ નામ છે. નામ એવા દીકરીના ગુણ છે. બાબા તો નાનપણમાં ગુજરી ગયેલા, પણ સાત ભાઈઓ પોતાની બેનડીને લાડકોટમાં મોટી કરે છે. સુખ સમૃદ્ધિ ગણી, દુઃખ શું કહેવાય દીકરીને ખબર નથી પડવા દેતા ભાઈઓ. અને ભોજાયું પણ એવી ખાનદાન મા બાપની દીકરી આવેલી કે નણંદને બેનની જેમ રાખે ભાઈઓ. વાડી આંટો દેવા જાય, ગાયો ભેંસો ચારે અને વગડામાં રૂડા ગીત ગાય. કેવા ગીતના ગાય કે આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, એની રે ઉતરાવો તમે વાલા જીનીમાં વસરી રે લો, એની રે ઉતરાવો તમે પ્રભુ જીની. વાસલિયે કઈ હંસ પોપટ ને મોર, વાસલિયે કઈ હંસ પોપટ ને મોર, વાસલી વગાડે રે નંદજી નો લાડ લો રે લો, વાસલી વગાડે રે નંદજી નો લાડ લો રે લો. કૃષ્ણ
तेरा तेरा वो तर दखन लावे तेरा तेरा वो तर दखन लावे पादरना खेतरना दे हरी तेरा थली बल्यारे नो पादरना खेतरना दे हरी तेरा थली बल्यारे नो आला लीला वासड़िया रे बजाओ आला लीला वासड़िया रे बजाओ वाड़िए जाता आवता खेतर में रमता रुड़ा आवा गीतड़ा गाय छे रूपबाई तो लाडमा मोटी थाय छे रूपबाई ना तो पियर मां पोताना भाई एवी हाजरे छे के पानी मांगे तो दूध आपे एटलो कवि पण लखे छे ने के साथ साथ भाईयू ने एक बेनड़ी रे लो साथ साथ भाईयू नी एक बेनड़ी रे लो तेरी ओडी करे छे ले हो जाई मानन लाड़ी काने लो साथ रे हो जाई मानन लाड़ी काने लो साथ साथ भाई एक बेनड़ी रे लो मेरी ओडी करे लीला लेर जो आ साथ रे भोजाई मनन लाड़ी करे लो साथ रे भोजाई मनन लाड़ी करे लो साथ रे भोजाई નણંદ લાડકા રેલો એવી પરી પેરી ઓઢી અને લીલા લહેર કરે છે દીકરી શરૂઆતમાં મેં તમને કીધું એમ ભોજાયું પણ ખાનદાન મા બાપની દીકરી એટલે નણંદને ખૂબ લાડ કરે છે બેનની જેમ રાખે છે અને નણંદબાને તો હસતા બોલતા ક્યારેક ક્યારેક ભોજાઈ એમ પણ કહે છે કારણ કે આપણે ત્યાં રિવાજ છે નણંદ કુંવારી હોય ને તારે નણંદ છે ની ભોજાઈ ની મસ્કરી કરે અને લગ્ન થઈ ગયા પછી ભોજાઈ નણંદ ની મસ્કરી કરે ક્યારેક ક્યારેક તો નણંદબાઈ ભોજાયું ને મસ્કરી કરે છે લાડ કરે છે અને હામી ભોજાયું પણ એમ કે છે કે હાલારી મળવો મેવાજો રે હાલારી મળવો મે નણંદબા ના લાડ કરે
પણ દીકરી તો ભાઈ દીએ ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એવી દીએ વધે, દીકરી મોટી થઈ. કવિ ગીતમાં લખે છે કે બાલુડો વેસ બેન નો વઈ ગયો રે લો, બાલુડો વેસ બેની નો વઈ ગયો રે લો, માંડીએ ના લગનિયાની વાત જોવા લગન લીધા બેની ના ભાઈના આંગણામાં બાળપણ પૂરું કર્યું. હવે તો બેનબા મોટા થઈ ગયા છે, સાથે સાત ભાઈઓ, એની લાડક ભાઈ એક જ બેનડી. હવારમાંથી એમ કહેવાય છે કે ખેતરે કામ કરવા ભાઈઓ ગયા હોય, હાજે આવી બેનના સમાચાર પહેલા પૂછે. હવે તો સાતે ભાઈઓને ચિંતા થાય છે, ચિંતા મિત્રો ઈ થાય છે. બેન એક છે, લાડમાં મોટી થઈ છે, હવે એને સારું ઠેકાણું મળે ને એની ચિંતા થાય. સંબંધો સંસારમાં મળે આપણે, અને એ સંબંધીઓમાં સારા સંબંધીઓ મળે તો મજા છે. નેત્ર કવિ એમ લખે છે કે પરણાવવા બે પુત્ર પુત્રીને વી સુનાવે વારધી, એ વેવાય મળતા સુખ મળે ત્રિલોકના તહેવાર દી, એમાં જો ક્લેશ થાય તો કામ કારો કેર છે, મૂરખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. પરણાવો આપે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી, વેવાય મળતા સુખ મળે તો ત્રિલોકના તહેવારથી, પણ એમાં જો ક્લેશ થાય તો કામ કારો કેર છે, અને મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. બેનને દુઃખ ન થાય એવા સારા સારા ઠેકાણો જોવે છે. એકબીજા સગા સંબંધીઓને પૂછી પૂછીને ગામડાનું એક સારું ઠેકાણું ગોત્યું. એક ભાઈ આવીને મોટાભાઈને એટલું કીધું, મોટાભાઈ ઠેકાણું તો બહુ સારું છે પણ ગરીબ છે. બેનના મોટાભાઈ એટલું કીધું, ભાઈ ગરીબ ભલે હોય, પૈસાદાર કરતા ગરીબ હોય ને તો દીકરીને સારી રીતે સાચવે. ગામડાનું નાનું એવું કુટુંબ ગોત્યું, બેનની સગાઈ કરી. સગાઈ કર્યા પછી લગ્નની તૈયારીઓ ચાલે છે. બેનના મનમાં એવા તરંગો ઉઠે છે, કોઈ પણ દીકરીને મનમાં એમ તો થાય જ કે પ્રભુજી સસરા વિના શું સાસ લખજો લાવા લેખનો
બેન ની સગાઈ કર્યા પછી લગ્ન ની તૈયારી ચાલે છે. એ દરમિયાન ચોક માં આવી અને હરખી હરખી દીકરીઓ રાહડા લે છે અને એમાં આવી કલ્પનાઓ રજૂ કરે છે. પ્રભુજી લખજો લાંબા લે મોગો મનખો ફરી ફરી નહીં મળે. પ્રભુજી જેઠવી નાના બહુ થોડા વાનાના લગ્ન લખાણા રૂડા લગ્ન ગીતો ગવાય છે. હાંજ પડે દરેક બહેનો આવી અને રૂપબાઈ ને લાડ લડાવે છે લગ્ન ગીતમાં. ટૂંકમાં એક દિવસ આવી અને આંગણે ઉભો રહ્યો જાડી જાન ગામને જાપે આવી. ઢોલ શરણાઈ વાગ્યા જાનિયાઓ ઘોડા ખેલવે છે બંદૂકના અવાજ થાય છે. કવિ પણ લખે છે કે જાપે આવીને જાનું ઉતરી રેલો જાપે આવીને જાનું જાનૈયાને હરખ નમાઈ જો આ પાણી ની જેમ પૈસા વાપરેલો ઈ પાણી ની જેમ પૈસા વાપરેલો આવીને જાનું ઉતરી લો જાનૈયાને હરખ અપાર જોવા પાણી ની જેમ પૈસા વાપરે લો. જાપે જાન આવી ગઈ છે હરખ નો પાર નથી. આજ હાથ ભાઈઓને પણ આજ હરખ માતો નથી કારણ કે બેનના જેટલા સારા લગ્ન થાય એવી સાતે ભાઈઓની તૈયારી છે. પાણીની જેમ જાનિયા પૈસો વાપરે છે. ધીરે ધીરે વરરાજો તોરણ આવે છે. ઢોલને હરણાય વાગ્યા અને ગણે થાપણા પાસે બેઠી બેઠી દીકરી ધ્રુજે છે. એને એમ થયું મારા બાપનું આંગણું છોડી મારે હવે જવું પડશે. માવતર તો નાનપણમાં ગુજરી ગયેલા પણ ભાઈ અને ભોજાએ કોઈ દી મા બાપને યાદ આવવા દીધા નથી. વરરાજો તોરણ આવ્યા લગ્ન ગીત ગવાના. આપણે ત્યાં સમા સમાના લગ્ન ગીત છે કે હળવે પોખો રે તમે દીમે પોખો રે લાડકડા વરરાજા ભોજાઈ આવી વરરાજાના જ્યાં પોખણા કરે તો જાનડિયું એમ કે છે ધીરે પોખો હળવે પોખો. કારણ કે ધ્રુજી જાશે રે ઈ તો ધ્રસકી જાશે રે મારો ડોલરિયો વરરાજો ધ્રુજી જાશે રે ધ્રુજી જાશે ધ્રસકી જાશે અમારા વરરાજાને ધીરે પોખો. અને પગલા માંડી વરરાજો માંડવામાં આવ્યા. ગોર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા મિત્રો કૈના પધરાઓ સાવધાન. કાં તો ગણે ઠાપના ગણે તાપના પાસે બેઠેલી દીકરી ધ્રુજી ગઈ. કઈ ગુજારો અલગ પ્રકારનો દીકરીઓને આવે છે.
દીકરીને માંડવામાં લઈ આવ્યા. બેનપણીઓ એ બાવડા પકડ્યા છે. ધીરે 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 ડગલા માંડતી માંડતી એમ કહેવાય છે કે માંડવામાં તો માંડમાં આવ્યો. કવિ પણ ગીતમાં લખે છે કે બેન તો પધાર્યા રૂડા માંડવે રે નો, બેન બાપ પધાર્યા રૂડા માંડવે રે નો, માંડવડાની શોભાનો નહીં પાર જો વારુડો લાગે બેનીનો માંડવો રે નો, આજ રૂડો લાગે બેનીનો માંડવો રે નો. સાથે સાથ ભાઈઓ અને ભોજાયુને આજ હરખ માતો નથી. કોને હરખ ન હોય ભાઈ, પણ આ વાતની કઈ ખૂબી જુદી છે. દીકરીને લાડ કોડે વળાવે છે, સુખના સપના સેવે છે, સાસરિયામાં ગયા પછી દીકરી હવાઈ સુખી થાય છે એવી કલ્પના છે. પણ આગળ ઉપર મિત્રો આપણે જોઈશું તો વાત એક જુદો વળાંક લે છે. સમાજમાં આવા અસંખ્ય બનાવો બને છે અને આવી વાતો એથી સમાજને પ્રેરણા મળે છે કે સાસુએ કેમ રહેવું જોઈએ, દીકરાની વહુએ કેમ રહેવું જોઈએ. બરાબર પેલો ફેરો પૂરો થયો, બીજો ફેરો પૂરો થયો, ચાર મંગલ પૂરા થયા અને એક એક ફેરે જયારે ચૌતલ હોમવા માટે ભાઈ ઉભો થાય, સૌથી નાનો ભાઈ ચૌતલ હોમે છે. બે મિત્રો દીકરીના જીવનમાં બહુ કરુણ છે, બે કરુણ પ્રસંગ દીકરીના જીવનમાં. એક મામેરુ અને બીજા માંડવાના જવતલ. રાજથી રાજા સુધીના દાખલા લ્યો મિત્રો, તો આ બે પ્રસંગ જો દીકરીના સચવાઈ જાય ને તો પછી બેનને કાંઈ ઘટતું નથી. આપણે સમાજમાં ઘણા પ્રસંગો જોવા મળે છે કે ગામના પાદરમાંથી અજાણ્યો માણસ નીકળ્યો હોય અને ખબર પડે કે આજ અમારા ગામની બેન દીકરી છે એનું મામેરું આવ્યું નથી, તો અજાણ્યો પુરુષ માંડવે જઈને મામેરું પૂરે છે અને આખી જિંદગીભર એ ભાઈ બની અને જીવે છે. અટાણે હાલમાં પણ સમાજમાં ઘણી બેનું હોય અને ભાઈ ન હોય, પણ કુટુંબના દીકરા કે ગામનો દીકરો આવીને જવતલો હમી લે અને જવતો લોના પછી તો આખી જિંદગી એ બેનના કાપડા પૂરતો હોય, એના પ્રસંગો હાચવતો હોય. એવા નાના ભાઈ જવતો લોમાં અહીંયા તો બહુ સુખમાં જીવે છે દીકરી, ભાઈઓ એને કઈ ઉણુપ આવવા દેતા નથી અને ઘણો કર્યાવર કર્યો, ઘણો કર્યાવર કર્યો. કવિ પણ એમ લખે છે કે કરિયાવર કર્યો છે બેનનો સામટોરનો, કરિયાવર કર્યો બેનીનો સામટોરનો, સોના રૂપા દીધા એને દાન જોવા લઈને બેની બાતાના સાસરે
પર્યાવર કર્યો, દીકરીને વિદાય કરે છે, સાથે સાત ભાઈઓ અને ભોજાયો કુટુંબના સગાવાલા. પણ મિત્રો, દીકરી વિદાય પ્રસંગ તો બહુ વહમો છે. સાથે સાત ભાઈઓ એમ કહેવા છે કે મર્દના કટકા હતા, છતાં એમ કહેવા છે કે ભાગીને ભૂકો થઈ ગયા અને આંખના આહુડા એ દીકરીને શિખામણ દેતા હતા અને કહેતા હતા. શિખામણના ગીતો પણ કોક દીક આપણા સાંભળો, બહુ મજા આવે. કે બેની બા સસરા દીને દેગી ઘૂંઘટા તાણ જો, બેની બા સાસુજીને લળી લળી લાગજો, પાય રે મોટાના છોરું ડાયા થઈ રે જો, બેની બા જેઠ રે દેખીને જીણા બો, બેની બા જેઠણી ના તમે કરજો આડા કામ રે મોટા ના છોરું ડાયા થઈ રે જો. આવા રૂડા શબ્દોથી દીકરીને વિદાય કરે છે. ગામનો જાપો રૂવે છે, ગામના જાળવા રૂવે છે, સાથે સાત ભાઈઓ બેનને મળવા આવ્યા છે. બેન જરાય ઓછું લાવતી નહીં, મુઠી હાડકા લઈ અને ગાડામાં ઈ બેહવું બહુ વહમું છે મિત્રો. તેથી એને માં યાદ આવી હતી, એને પિતા યાદ આવ્યો હતો, પણ છતાંય ભાઈઓના લાડ એવા હતા, સાથે સાત ભાઈઓના કેને દુઃખ કેવું છે એની ખબર નહોતી. પણ પિયરનું મૂકવું વહુ બહુ લાગે, એ વેલણું હાલતું થયું અને વેલણાના ગાડાના પૈડાની ધૂળ એમ કહેતી હતી, બેન રોકાઈ જા, બેન રોકાઈ જા, બેન રોકાઈ જા. પરણી અને જાન વિદાય થાય. બેની તું સાસુને લડી લડી લાગજો, પાય રે મોટાના છોરું તમે ડાયા થઈ રહેજો. એ વેરણું હાલતું થયું, પૈડાની ધૂળ એમ કહેતી હતી, બેન રોકાઈ જા, રોકાઈ જા. અને જેવી બેન વિદાય થઈ, આપણે ત્યાં એક લગ્ન ગીતમાં બહુ સરસ બેનો ગાય છે, સુંદર ગાય છે. કે બેન આજ મેં ડીંગલ મેલા પોતિયા, બેન આજ મેં ડીંગલ મેલા પોતિયા, બેન આજ મેલા ઢીંગલ મેલા પોતિયા, મેલો આજ સૈરનો સાથ પરણીને હાલા સાસરે. પણ કવિ લખે છે, બેની તું ગાડે માતરે આટા મારતી, બેની તારે પરણીને આયા સાસ,
ઉઘાડે માથે આટા મારતી, તારે પડ્યા છે આજ ઘૂંઘટડાના ઘેરા, પરણી ને હાલ્યા સાસરે. ગામડું નાનકડું પણ સૂનું લાગે ભાઈઓ, જાડવા બોલાવતા હોય, ગામની ધરતી બોલાવતી હોય. ગીતમાં શબ્દો બહુ સરસ છે. બેની તારા ઘરના રખોલા ઋણા રાખજે, બેની તું વધારજે તારા સાસરિયાના માન, પરણીને હાલ્યા સાસરે. પરણી જાન ઘીરે આવી, રૂપબાઈ તો ડાય હતી, રૂપાળી હતી. સાસુએ એને બહુ હેતથી મીઠડા લીધા. હાહરવેલમાં એમ કહેવાય છે કે રૂપબાઈ બધાને ઋણું મનવે છે. આપણે ત્યાં બહુ મોટી વાત છે મિત્રો, કે દીકરી છે અર્ધી જિંદગી હાહરામાં કાઢે ને અર્ધી પિયરમાં કાઢે, પણ બે જગ્યાએ પરાધીન જ છે. પણ બન્યું એવું મિત્રો કે મૂરખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. ધીરે ધીરે રૂપબાઈને ખબર પડવા માંડી કે મને જે કઈ હેત કરે છે, મને જે લાડ કરે છે એ સ્વાર્થના લાડ છે. કરિયાવરનો જે કઈ પૈસો હતો, ચીજ વસ્તુ હતી, ત્યાં સુધી તો રૂપબાઈને ઋણું મનવતા હતા સાસુ સસરા જેઠ જેઠાણી નણંદ. પણ જેમ જેમ કરિયાવર ખૂટવા મળ્યો ને એમ દુઃખ દેવા મળ્યા. અવારનવાર મેણા માર્યા કરે, કઈક રૂપિયા લઈ આવો, પૈસા લઈ આવો. આપણે ત્યાં મિત્રો આ દૂષણ બહુ છે સમાજમાં. દાયજા હારું થઈ અને દીકરાની વહુને મારી નાખે છે. દહેજ હારુંથી નાજે કઈક આશા ભરી નારીઓને અગન પછેડી ઓઢવી પડે છે. એવો જ આ પ્રસંગ. રૂપબાઈને ખબર પડી ગઈ કે મને બહુ દુઃખ દે છે અને હજી મારે દુઃખ પડવાનું છે, કારણ સ્વાર્થ પૂરો થઈ ગયો. મૂગે મોઢે સહન કરે છે, જો પતિને વાત કરે તો પતિ, એની સાસુને કઈ કહે તો મા દીકરાને દુઃખ પડે. એટલે વિચાર કર્યો તોય મને દુઃખ વધારે પડશે, એટલે મૂગે મોઢે સહન કરે છે. બાપની આબરૂ ખાતર, પોતાના ભાઈઓની આબરૂ ખાતર. એમાં દુઃખમાં દુઃખ પાછું બીજું પડ્યું. પોતાનો પતિ પરદેશ કમાવા જાય છે. પરદેશ જે જુનાગઢ થી રાજકોટ પરદેશ લાગતું હતું એ વખતની આ વાત છે. પતિ પરદેશ ગયા પછી સાસુ નણંદને તો મોકળું મેદાન મળી ગયું. કોઈ કે એવું ન રહ્યું. અને એને બરાબર યાદ હતું કે હું જયારે વિદાય થઈ ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું, મોટાના છોરું તમે ડાયન થઈ રહેજો. હું જેથી મારા બાપના આંગણામાં સરખી સાહેલીની સાથે જેથી રાહડા લેતી હતી, તેથી મને કોઢ હતા, મને અરમાન હતા કે પ્રભુજી સાસુ વિના શું સાસરો. પણ ખબર નહોતી આટલા સ્વાર્થી સાસુ અને સસરા મને મળશે. કહેવાય નહીં, કોઈને વાત કરાય નહીં, કેટલું સહન થાય. ક્યારેક ક્યારેક ગામના પાદરમાં પાણી જાય, પાણી ભરીને વેલા મોડી થાય તો સાસુ એને ઠપકો દે, એના ગુના ગોતી જ હોય. પણ કવિ એમ લખે છે કે સુખી મા બાપની આ દીકરી રે નો, સુખી મા બાપની આ દીકરી રે નો, દુઃખમાં કાઢે છે દિવસ રાત જોગા સાથ, સંતાપે થઈ ગઈ એની સાસુ, સંતાપે થઈ ગઈ દુભલી રેનો.
દુઃખ જોયું નતું, દુઃખ કેવું છે એની ખબર નથી, અને એમાં આજ દુઃખમાં જીવવું પડે છે, કેટલું વહમું લાગતું હશે. પોતાનો પતિ ઘેરે નથી, સાસુ સંતાપે એમ કહેવાય છે કે દુબળી થઈ. આપણે ત્યાં એક બહુ સારું વાક્ય છે મિત્રો, કે ગરીબ કવિની કવિતા ઉજળી હોય, દુખી બાયુના વેડા ઉજળા હોય. ગરીબ કવિની કવિતા ઉજળી હોય, દુખી બાયુના વેડા બહુ ઉજળા હોય. પાણી હેડે જાય તેમ કહેવાય છે કે એ દુઃખ માંથી બચવા ખાતર ઉચકાજ કરતી હોય, ઉચકાજ કરતી હોય. ગામને જાપે પાણી ભરવા જાય, પિયરને હાલ નીકળી માંડીને જોવે, કદાચ કોઈ વટે મારકું આવે, મારા પિયરમાં કોઈ સમાચાર મોકલે. અને કદાચ એમ કહેવાય છે ગામના પાદરમાંથી કોઈ વટે મારકું નીકળે તો એક ધારી બિચારી જોયા કરે. વટે મારકુને સમાચાર આપે કે જઈ મારા પિયરમાં એટલું કહેજો, પણ સુખમાં સાંભળે જન સંપત્તિ, અરે રે દુઃખ માય માને બા, પણ બદાર ક્યારે સાંભળે, અરે રે બેનને સાસરા માં સંતા, એને બાંધાર ક્યારે સાંભળે, અરે રે બેનને સાસરા માં પડે સંતા. સુખમાં સાહેબી સાંભળે, દુઃખ પડે તઈ મા બાપ યાદ આવે. પણ હાહરવેલની માલિકા જેવી દુઃખના ડુંગર ચડી ગયા હોય, વિપદના વાદળા ઘેરાઈ ગયા હોય, તઈ એને ભાઈ યાદ આવે. ગામને જાપે મીઠ માંડી વટે માર્ગુને એમ કે છે, વટે માર્ગુને શું કે છે કે એવો ઊંચેરે Thank you.
ગુંગટેથી આજ મારી ચૂંટણી ફાટી ગઈ છે અને હવે તો ખરેખર પહેરવા પૂરા લુગડા એની હાહુ દેતી નથી. કેમ કરું મારા સાસરિયાની લાજ, મારા વીરને કોક કેજો આણા મોકલે. પણ હવે મોટી વાત કરે છે, કોણીએ પાણી ભરી થોડીક મોડી આવે, સાસુ એને ડારા દે, નણંદ એને ડારા દે. ખૂણામાં બેઠી બેઠી એકલી એકલી રોયા કરે. બાપની ખાનદાની સાચવવા કોઈને વાત કરાય નહીં. બહુ સાચી વાત છે મિત્રો, આવી કંઈક બેનું દીકરીએ દુઃખ સહન કરી અને જિંદગી પૂરી કરી છે, પણ બાપની આબરૂ જવા દીધી નથી. કવિ ગીતમાં પણ એમ લખે છે કે ખૂણામાં બેસીને કાગળ લખ્યો લખિયો મારી જાયા વીર જો આ દુઃખમાં ઘેરાણી તમારી બેન આવા પ્રસંગો બનતા હશે તારે કવિના હૈયામાંથી આવા ગીતો નીકળ્યા હશે કે દાદા હો વાગણ માં નામ દેજો રે સહી વાગણ ની વડી યાર સાસુ એ દોઈ ની રે દાદા હો દીકરી દાદા હો દીકરી દાદા હો દીકરી વાગણ માં નવ દેજો. વાગડ પ્રદેશ ની વાત નથી આવતી, વાગડ માં ન દેતા એમ નથી કેતો કવિ, પણ વાની ગેડ બંધાઈ ગઈ હોય ત્યાં પિયરિયા માંથી હાહરવેર માં કોઈ સમાચાર ન જોઈ શકે આવા સ્થળ ઉપર દીકરીને ન દેતા. કાગળ લખ્યો કે પિયરિયા માથે કાગળ ઉગ્યો રેલો પિયરિયા માથે કાગળ ઉગ્યો
સમાચાર મળ્યા, કાગળ મળ્યો, સાતે ભાઈઓ ભોજાયું, વિચારમાં પડી ગઈ શું કરવું, નક્કી કર્યું. હૌથી નાનો ભાઈ હતો ને જેને જવતુલો હૈમાતા, એને એમ કીધું કે હું જાઉં છું બેન ને તેડી રહ્યો આવું છું, કારણ કઈ હમાતા નથી એટલે મારો હમણાં તો જીવ બળતો હતો એટલે હું જાઉં. એ રોજી ઘોડી રાંગમાં લીધી અને બેન હાહરિયાની વાટ પકડી નાના ભાઈ ભાઈ આયા. બેન રાહ જુએ છે, સમાચાર મોકલા આવશે, ખારા હમદરમાં મીઠી વિરલી છે, એને તો મારો વિહામો આવશે, મારો ભાઈ આવશે. કારણ એને મયર પિયર વાલું હોય એટલે રાહ જોવે છે. સાતમ આવીને આછમ આવશે નો, આતમ આવીને આછમ આવશે નો, કોઈને આવ્યો મારી જાયો વીર જો આ દુખ ના ઉગ્યા છે મારે જાડવાર નો, દુખ ના ઉગ્યા છે મારે જાડવાર નો. રાહ જોઈ જોઈ, વાટ જોઈ જોઈ, સાતમ આવી આચમ આવશે તોય મારો વિહામો નો આવ્યો, મારો માળી જાયો વીર નો આવ્યો. અને આયા ભાઈ રોજી ઘોડી ને રાંગમાં લીધી છે, જટ બેન ને હાહરીએ પહોંચી જવાય, ઉતાવળ કરે છે ઘોડીને. એનો ભાઈ એમ કે છે કે હવે મારી લાજ રાખજે, કદાચ મારે મારી બેન ને છેટું ન પડી જાય. એ અહીંથી ઉતાવળો હાલે છે અને આયા પૂનમ નો ચાંદો ઉગ્યો, અંજવાળી રાત છે. પૂનમ નો ચાંદો જોને ઉગ્યો નો, પૂનમ નો ચાંદો જોને ઉગ્યો નો, સજો બેને સોળે રે શણગાર જો લગન લીએ ચુંદડી માથે ઓઢી રાજ માથે લીધી, ઉઠી હાહર વેલના ઉંબર માં જઈ બધા પગે લાગી, કારણ મૃત્યુનો માર્ગ લીધો છે. સાસુ સુતા છે, સસરો સુતા છે, બધા મનમાં મનમાં પગે લાગી ચુંદડી ઓઢી કુવાને કાંઠે આવી. કુવાને કાંઠે બેનને આવું, ભાઈ આમથી ઘોડી રોજી છોડી અને બેનની વારે ચડ્યો છે. અંજવાળી રાત એને આડી ફરતી હતી, રહેવા દે બેન રહેવા દે. અંજવાળી રાજને કદાચ આગી કરતી છે કે મને જવા દે, કારણ એ સિવાય મારા પિયરિયાને આબરૂ નહીં દે. કુવાન કાંઠે આવી વડલો હતો, વડલાને હાથ જોડી વિનંતી કરે છે. વિચાર કરજો મિત્રો, આ દેશના જાણવાના
મૂળિયામાં દુઃખ ની વાતો સંઘરાણી છે. વડલાને વાત કરે છે, વડલાને કહે છે, હે વડ, તારા પરમાત્માનો વાસ છે, હું તને એક વાત કરું છું. કે વડલો ઉભો કુવાને કાંઠડે રેલો, બેની એને કહે રૂડી વાત જોયાવી રો, આવે તો પાછો વાળ દે રેલો, મારો વીરો આવે તો પાછો વાળ દે રેલો. હે વડલા, મારા ગયા પછી મારો વિહામો અહીંયા આવે તો એને પાછો વાળજે, મારી વાત ન જુએ. વીરને કે જો જુએ નહીં વાળજેલો, મારા વીરને કે જો જુએ નહીં વાળજેલો. હે વડલા, હું તને કહું છું, મારો ભાઈ આવે તો પાછો વાળજે, મારી વાત ન જુએ. અને એમ કહેવાય છે કે હળી કાઢી વાયુમાં પડતું મૂક્યું, દુબાકો બોલ્યો, પણ ઈશ્વરને કરવું છે કે કુવાના કાંઠા પાસે તો રોજી ઘોડી લઈને ભાઈ આવી ગયો હતો. અવાજ સાંભળ્યો, જઈને જોયું, કાં તો બેનને એને છેટું પડી ગયો. બહુ પસ્તાવણા, બહુ પસ્તાવણા. વડલાની લાડું વડવાયું, એને લડી લડીને એમ કહે છે, ભાઈ પાછો વળી જા. અને કુવાને કાંઠે જવા નાખે, બેન 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 કરે છે, મેં તને જવતલ હોમ્યા છે, બેન ઉતાવળ કરીમાં. કહેવાય છે કે બેન ને ભાઈને છેટું પડી ગયું. રોતે હૃદયે, રહદડતે હૃદયે બેન ને લઈ એકલો અગ્નિ સંસ્કાર કરે છે. કે અગર ચંદન ના લીધા લાકડા, અગર ચંદન ના લીધા લાકડા રેલો, જમણે અંગૂઠે મેલી આગ જોવા ભાઈ ને લાગી ગોજારી ઓનકારેલો, ભાઈ ને લાગી ગોજારી ઓનકારેલો. બેન ના સબને તેડી અગર ચંદન ના લાકડા લઈ, જમણે અંગૂઠે આગ મૂકી અને માથા પછાડી જુરી જુરી બેનને યાદ કરી કરી ભાઈ રુદન કરે છે. બેન, આવી ખબર નહોતી અમને, આવી ખબર હોત તો એટલા લાડ કરીને તને મોટી ન કરત. બેન, પારકા પાદરની માલિપા કુવામાં તારે પડવું પડશે અમને ખબર નહોતી. રોઈ રહેકું હોજી ગઈ, ગોદારી ભૂમિકા છે, આ ધરતીમાં હવે જીવું તાહુંથી પગ ન મૂકું, આટલો નિરાશ થઈ અને વિલે મોઢે પાછે પાછો બોલ્યો. વિચાર કરતો તો મોટા ભાઈને હું ઘરે શું જવાબ આપીશ, મને પૂછશે કે બેન ક્યાં ગઈ આપણી, તો હું શું જવાબ આપીશ. નિરાશ થઈ ઘેરે આવ્યો, જાખું મોઢું જોઈને બીજા ભાઈ પૂછે છે, કેમ ભાઈ, કેમ બોલતો નથી. મોટું મોકળું મૂકી રોઈ પડ્યો, રોઈ પડ્યો. એટલું કીધું કે પણ સુખમાં સાંભળે સંપત્તિ, અરે રે એને તો દુઃખમાં માને બાપ, પણ બાંધવ ક્યારે સાંભળે. જે દિલ બેન ને હોય સાસરિયા માં સંતા, એને બાંધવ ક્યારે સાંભળે. અરે રે બેન ને સાસર માં હોય સંતા. સાત ભાઈ ઉમિયા એક લાડલી બેન, પણ એક ગોજારા સ્વાર્થે એને જીવવા ન દીધી. હાહર વેલમાં પૈસાના લોભે જીવવા ન દીધી અને સાત ભાઈઓ આજ સુના થઈ ગયા.